हरिओम यूनिट नंबर 4 एनी एक्टिविटी आपने 5A एनी अंदर आपने જોઈએ तो आपने આપેલું છે કે પ્રશ્નના જવાબ છે અને એની સામે આપણે ચિત્ર આપેલું છે તો એ ચિત્રના આધારે પ્રશ્ન જવાબ છે એ આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે પહેલું એક્ઝામ્પલ આપેલું છે એ એક્ઝામ્પલ આપણે જોઈએ હુ ઇઝ કુકિંગ તો કે રસોઈ છે એ કોણ બનાવી રહ્યું છે તો સીમા ઇઝ કુકિંગ અહીંયા આપણે જોઈએ છીએ કે વ્યક્તિના નામ અને એ શું ક્રિયા કરે છે એ આપણે બતાવું છે કે જો રેશમ છે એ ઝાડ ઉપર चढ़े छे त्यार पछी एंटोनी छे त्यार पछी छे रेना इमरान छे गीत गाय छे पछी राघव छे ई रड़े छे त्यार पछी काव्या छे आइसक्रीम कोन खाय छे वीर छे साइकिल चलावे छे सीमा छे एनी पा ए रसोई बनावे छे त्यार पछी दीक्षा छे ए पाणी मां तरे छे आ रीते अलग अलग व्यक्तिओ छे एनी क्रिया छे ए अलग अलग छे पहलू एक्साम्पल आपने आपेलू छे हु इज कुकिंग तो सीमा इज कुकिंग त्यार पछी आपने क्वेश्चन पूछ्यो छे के हु इज स्विमिंग पानी मां कोण तरी रह्यु छे तो दीक्षा इज स्विमिंग એટલે કે दीक्षा नामनी छोकरी छे ए पानी मां तरी रही छे त्यार पछी आपने त्रीजो क्वेश्चन कीधो छे हु इज रनिंग कोण दौड़ी रह्यु छे तो कलरव इज रनिंग એટલે કે कलरव छे ए दौड़ी रह्यो छे त्यार पछी नंबर 4 हु इज ईटिंग कोण खाई रही छे तो काव्या इज ईटिंग એટલે કે કાવ્યા છે એ જમી રહી છે ત્યાર પછી નંબર 5 પાંચમો પ્રશ્ન આપણે આપેલો છે હુ ઇઝ ક્રાઈંગ કોણ રડી રહ્યું છે તો અહીંયા આપણે બતાય છે આ ચિત્રની અંદર કે આ વ્યક્તિ છે એ રડે છે એનું નામ શું આપણે આપેલું છે રાઘવ આપેલું છે તો રાઘવ ઇઝ ક્રાઈંગ ત્યાર પછી હુ ઇઝ રાઇડિંગ અ બાયસિકલ એટલે કે સાયકલ છે કોણ ચલાવે છે તો જો અહીંયા વીર નામની વ્યક્તિ છે એ સાયકલ ચલાવે છે એટલે જવાબ લખું કે વીર ઇઝ રાઇડિંગ અ બાયસિકલ હુ ઇઝ સિંગિંગ કોણ ગાઈ રહ્યું છે તો ઇમરાન અહીંયા આપણે આપેલો છે જુઓ તો ઇમરાન છે એ શું કરે છે ગાય છે એટલે જવાબ લખું ઇમરાન ઇઝ સિંગિંગ હુ ઇઝ સ્લીપિંગ કોણ સૂતું છે તો રૈના ઇઝ સ્લીપિંગ Who is climbing a tree? झाड़ ऊपर कौन चढ़ी रही छे? तो रेशम is climbing a tree. Who is praying? प्रार्थना कौन करी रही छे? तो मीरा is praying. Who is drawing a picture? चित्र कौन दोरी रही छे? तो केना is drawing a picture. Who is playing? कौन रमी रही छे? तो आपने ऊपर आपेलू हतुं एंटोनी is playing. એટલે કે એન્ટોની છે ઈ રમી રહ્યો છે. તો આપણે ચિત્રના આધારે प्रश्न जवाब बता हमें त्यार पछी आपणे જોઈએ એક્ટિવિટી 5B એની અંદર આપણે જોઈએ તો એક્ટિવિટી 5B છે હવે ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી 5B તો એની અંદર પણ આપણે આપેલું છે કે ઉદાહરણ પ્રમાણે ચિત્ર સાથે વાક્ય જોડો અને ક્રિયા કરનારનું નામ છે એ ચિત્રની નીચે લખો અહીંયા આપણે શું કરવાનું છે જુઓ ચિત્ર આપણે આપેલું છે वाक्य पण आपणे आपेला छे ईवा इज रनिंग जस्मीन इज स्लीपिंग अंजली इज ईटिंग संध्या इज रीडिंग अ बुक એટલે કે પુસ્તક વાંચી રહી છે કોણ તો કે સંધ્યા બેન બુલબુલ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ચેર તો ત્યાર પછી મયુર ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી એટલે કે મયુર છે એ ઝાડ પર ચડી રહ્યો છે હવે સૌથી પહેલા આપણે પહેલું જોઈએ તો આ બેન જે છે એ શું કરે છે તો કે ખુરશી ઉપર ઊભા છે तो स्टैंडिंग कयो वाक्य હતું બુલબુલ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ચેર એટલે કે આ વાક્યને આની સાથે જોડ્યું હવે આ બેનનું નામ આપણને શું આપેલું છે તો કે આ બેનનું નામ આપણને બુલબુલ આપેલું છે તો અહીંયા આપણે લખશું બુલબુલ ત્યાર પછી આપણે જોઈએ કે આ ભાઈ છે એ ઝાડ પર ચડી રહ્યા છે તો શું નામ છે એનું મયુર નામ છે તો મયુર ઇઝ ક્લાઇમ્બિંગ અ ट्री એટલે કે આપણે આ ભાઈનું નામ લખશું કે મયુર ત્યાર પછી આપણે જોઈએ તો આ બેન છે એ શું કરી રહ્યા છે દોડી રહ્યા છે તો એટલા માટે એનું નામ આપણને આપેલું છે ઈવા તો ત્યાં આપણે લખશું ઈવા ઈવા ઇઝ રનિંગ સામે આપણે જોઈએ તો બેન પુસ્તક વાંચે છે तो बेन नु नाम शू छे संध्या नाम आपेलू छे तो संध्या इज रीडिंग अ बुक तो अहींया आपणे लखशू संध्या
ત્યાર પછી જોઈએ આપણે આ બેન છે એ સુઈ રહ્યા છે તો એનું નામ આપણે આપેલું છે જસ્મીન તો એના નામની નીચે આપણે અહીંયા લખશું જસ્મીન તો જસ્મીન ઇઝ સ્લીપિંગ એટલે કે જસ્મીન છે એ સુઈ રહી છે તો JASMIN જસ્મીન ત્યાર પછી આપણે જોઈએ કોણ જમી રહ્યું છે આ બેન છે અહીંયા ચિત્ર આપેલું છે એનું નામ આપણે આપેલું છે અંજલિ અહીંયા આપણે આપેલું છે અંજલિ ઇઝ ઈટિંગ તો આ બેન છે એ જે ક્રિયા કરે છે એનું નામ આપણે લખશું અહીંયા અંજલિ આ એક્ટિવિટી છે હવે ત્યાર પછી આપણે જોઈએ આગળ એક્ટિવિટી નંબર 6A ચિત્ર જુઓ અને તેના પરથી વાક્ય છે એ પૂર્ણ કરો હવે આની અંદર આપણને એક ચિત્ર આપેલું છે એ ચિત્રની અંદર અલગ અલગ વ્યક્તિઓ છે એ અલગ અલગ ક્રિયાઓ કરે છે કોઈ પતંગ ઉડાડે છે કોઈ કપડાં ધોવે છે કોઈ સાફ સફાઈ કરે છે આ રીતે આપણને ચિત્ર આપેલું છે અને વ્યક્તિનું નામ આપેલું છે એના આધારે આપણે જવાબ આપીશું જો અહીંયા શંકર છે ત્યાર પછી અહીંયા હરેશ છે નિલેશભાઈ છે નેહાબેન છે પારુલબેન છે પછી હનીફાબેન છે હનીફાબેન છે એ કપડાં ધોવે છે ત્યાર પછી રૂહી આપણને છે ત્યાર પછી છે રીના દનેશ છે કોકિલાબેન છે નરેશભાઈ છે રાજભાઈ છે સ્નાન કરી રહ્યા છે કમલાબેન છે વિરાગ છે બંટી છે ત્યાર પછી કરણ છે એક્સરસાઇઝ કરે છે ભાવિન છે ત્યાર પછી યતીનભાઈ છે એ કપડાં સુકાવી રહ્યા છે શ્રેયાબેન છે અને સત્યમભાઈ છે શું કરી રહ્યા છે છાપું વાંચી રહ્યા છે ત્યાર પછી વિનોદભાઈ છે પછી ચંદનબેન છે આ રીતે અલગ અલગ વ્યક્તિઓ આપણને આપેલા છે એના આધારે આપણને એક્ટિવિટી નંબર 6B આપેલી છે કે ચિત્રમાં કઈ વ્યક્તિ શું ક્રિયા કરી રહી છે એ આપણે અહીંયા લખવાનું છે તો આપણને પહેલી ખાલી જગ્યા આવી છે એ આપણે જોઈએ ડેસ ઇઝ પ્લેઇંગ કોણ રમી રહ્યું છે તો કે બંટી છે એ રમી રહ્યો છે ત્યાર પછી નંબર ઓફ 2 ડેસ ઇઝ વોશિંગ ક્લોથ એટલે કે કપડાં કોણ ધોઈ રહ્યું છે તો કે હનીફા બેન છે એ કપડાં ધોઈ રહ્યા છે ત્યાર પછી ડેસ ઇઝ બાથિંગ એટલે કે કોણ સ્નાન કરી રહ્યું છે તો કે રાજ છે ત્યાર પછી સત્યમભાઈ ઇઝ ડેસ એટલે કે સત્યમભાઈ છે શું કરી રહ્યા છે તો રીડિંગ અ ન્યૂઝપેપર એટલે કે છાપું વાંચી રહ્યા છે ત્યાર પછી જોઈએ ડેસ ઇઝ કુકિંગ કોણ રસોઈ બનાવી રહ્યું છે તો કે નિખિલભાઈ ઇઝ કુકિંગ એટલે કે નિખિલભાઈ છે એ રસોઈ બનાવી રહ્યા છે ત્યાર પછી ડેસ ઇઝ સેલિંગ વેજીટેબલ્સ એટલે કે કોણ શાકભાજી વેચી રહ્યું છે તો ચંપાબેન છે શું કરી રહ્યા છે શાકભાજી વેચી રહ્યા છે ત્યાર પછી 7 નંબરની આપણે ખાલી જગ્યા જોઈએ ડેસ ઇઝ ડુઇંગ એક્સરસાઇઝ એટલે કે કોણ કસરત કરી રહ્યું છે તો કરણ છે એ કસરત કરી રહ્યો છે વિનોદભાઈ ઇઝ ડેશ ફ્રોમ ઓફિસ વિનોદભાઈ છે એ ઓફિસેથી શું કરી રહ્યા છે આવી રહ્યા છે કે જઈ રહ્યા છે તો આવી રહ્યા છે તો કમિંગ ત્યાર પછી ડેશ ઇઝ ક્લીનિંગ ધ હોમ એટલે કે કોણ ઘરની સફાઈ કરી રહ્યું છે તો નેહાબેન છે એ ઘરની સફાઈ કરી રહ્યા છે ત્યાર પછી નંબર ઓફ 10 ડેશ ઇઝ ફ્લાઇંગ અ કાઇટ એટલે કે પતંગ કોણ ઉડાડી રહ્યું છે તો આરિફ છે પતંગ ઉડાડી રહ્યો છે ત્યાર પછી નંબર ઓફ 11 ડેશ એન્ડ ડેશ આર ટોકિંગ એટલે કે કોણ વ્યક્તિઓ છે બે જે વાતો કરી રહ્યા છે તો કોકિલાબેન એન્ડ નરેશભાઈ આર ટોકિંગ ત્યાર પછી 13 નંબરની ખાલી જગ્યા સોરી 12 નંબરની ખાલી જગ્યા ડેશ ઇઝ બ્રશિંગ ટીથ કોણ દાંત સાફ કરી રહ્યું છે નિલેશભાઈ તો નિલેશભાઈ ઇઝ બ્રશિંગ ટીથ અહીંયા સુધી આપણે એક્ટિવિટી નંબર 6 સુધી જોયા 6B છે એ આપણે અહીંયા કમ્પ્લીટ કરી આગળના વિડીયોની અંદર આપણે એક્ટિવિટી નંબર 7 છે એ પૂર્ણ કરીશું અને સમજશું હરિયમ અસ્તુ